সংস্কৃতিতে মিত্র কুলিনা জানতে তৈরিয়া বাসুদেবী খেলের ইউটিউব চ্যানেলমাં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં લેક્ચર 3 માં ચેપ્ટર 1 ખોરાકની મળે છે માં આજે આપણે નવો ટોપિક જોવાનો છે કે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ. હવે તમે જાણો છો કે આપણે જે ખોરાકમાં જે ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ એ ખાદ્ય સામગ્રી તરીકે આપણે જીવ કે વનસ્પતિ છે વનસ્પતિના કોઈ એક ભાગનો કે વનસ્પતિના કોઈ એક અંગનો ઉપયોગ નથી કરતા. એ ઘણી બધી વનસ્પતિઓ છે કે જેના દરેકે દરેક અંગનો દરેકે દરેક ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે એ જોવાનું છે કે કઈ કઈ વનસ્પતિઓ એવી છે કે જેના કોઈ પણ એક જ અંગનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, કઈ કઈ વનસ્પતિઓ એવી છે કે જેમાં તે વનસ્પતિના એક કરતા કે વધારે ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલા આપણે જોઈએ કે ખોરાક તરીકે વનસ્પતિના કયા કયા ભાગોનો ઉપયોગ. તો કે વનસ્પતિના દરેક ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને કેટલીક વનસ્પતિના પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ, તેમજ કેટલીક વનસ્પતિના ફળ મૂળ અને ટીકા તો પ્રકાર તેમજ ફૂલ પણ ખાઈએ છીએ. તો અહીંયા ઘણી બધી વનસ્પતિ એવી છે કે જેના આપણે દરેક ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એ પછી એ ભાગ એના મૂળ હોય, એનો પ્રકાર હોય, એના પાંદડા હોય કે એનું ફળ હોય કે એના બીજ હોય. આપણે અહીંયા વનસ્પતિના દરેક અંગનો આપણે ઈ ખોરાકમાં ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ. સરસવના બીજમાંથી તેલ નીકળે છે, તેમજ એ તેલના પાંદડા ભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે તમે જાણો છો કે જ્યારે સરસવ બરાબર, તો સરસવના જે બીજ નીકળે છે એ બીજમાંથી શું બનાવવામાં આવતું કે બીજમાંથી તેલ બને છે, તે તેલનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ત્યાં સરસવના બીજ એટલે કે જ્યાં બીજનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરેલો છે, એ સિવાય સરસવના પાંદડા બરાબર, સરસવના પાંદડા કે તેનો આપણે એ ભાજી તરીકે એટલે કે તેના જે પાંદડા છે એમાંથી આપણે એ ભાજી તરીકે એનું ત્યાં શાક કે છે તે બનાવીને ખોરાક બનાવીએ છીએ. તો સરસવના અહીંયા બે ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એક તો બીજ અને બીજું છે તેના એ પાંદડા બરાબર. ઘણી બધી વનસ્પતિ એવી છે વિદ્યાર્થી મિત્રો કે જેના કોઈ એક જ ભાગનો નહીં દરેકે દરેક ભાગનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમે જાણો છો કે કેળ, કેળનું વૃક્ષ તમે જોયું છે, તો કેળા કે જે કેળા છે તો ઈ ફળ છે, તો એનો આપણે ફળ તરીકે ઉપયોગ, એના આપણે ફળનો જે ભાગ છે એ આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ. સાથે એ કેળાના ઝાડમાં છે એ કેળના પાંદડા થાય છે, એ પાંદડાનો પણ છે તે ભાજી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલીક વનસ્પતિના એક કરતા કે વધારે ભાગનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. તો ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેમાં ખોરાક તરીકે આપણે માત્ર કોઈ એક જ ભાગનો નહીં પણ દરેક ભાગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે નીચે જોવાનું છે કે કઈ કઈ વનસ્પતિ એવી છે કે જેના આપણે ફળનો ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે, કઈ એવી છે કે જેના આપણે બીજનો ઉપયોગ કરીએ છીએ, કઈ એવી છે કે જેના પાંદડાનો ઉપયોગ કરીએ છીએ, કઈ વનસ્પતિ એવી છે કે જેના મૂળનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ આપેલા છે, પેલું છે રીંગણા અને ટામેટા. તો તમે જોવો છો કે જે જે ત્યાંથી આ જે તે રીંગણાની વનસ્પતિ હોય કે એ ટમેટાની વનસ્પતિ હોય તો એમાં જે ફળ થાય છે બરાબર એ ત્યાં રીંગણા કહેવાય છે બરાબર. અને ટમેટાના જે વનસ્પતિમાં જે ફળ થાય છે એ ટમેટું કહેવાય છે. તો અહીંયા આપણે એના ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો રીંગણા અને ટામેટા શું છે, એની જે તે વનસ્પતિનું ફળ છે, તો ત્યાં આપણે ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી એ સિવાય છે કે બટાકા અને આદુ, એ તમે જાણો છો કે તે જમીનમાંથી ખૂબ જ ઓછી ઊંચાઈએ ઉગી આવે છે, કે જેના જે મૂળ હોય છે ખૂબ જ જમીનમાં વિસ્તરેલા હોય છે અને આ વનસ્પતિના જે પ્રકાર છે જમીનથી ખૂબ જ નજીક હોય છે. તો અહીંયા એ વનસ્પતિમાં જે ખોરાકનો સંગ્રહ થાય છે ક્યાં થાય છે, તો કે વનસ્પતિના પ્રકારમાં થાય છે. તો આ બે અહીંયા વનસ્પતિ એવી છે કે જેના આપણે પ્રકારનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું હોય છે, ત્યાં કોઈ ફળ થતું નથી કે તેના કોઈ પાંદડાનો કે મૂળનો ખોરાક તરીકે ઉપયોગ થતો નથી. તો એવી વનસ્પતિ કે જેના આપણે ખોરાક તરીકે પ્રકારનો ઉપયોગ કરીએ છીએ એ કોણ છે, તો કે એક છે આદુ અને બીજું છે બટાકા. ત્યાર પછી છે કે મૂળ, કઈ વનસ્પતિ એવી છે કે જેના આપણે મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એમાં આવે છે મૂળા અને ગાજર. તો ગાજર અને એની મૂળા જાણો છો કે એ વનસ્પતિનું શું કહેવાય છે, મૂળ કહેવાય છે બરાબર. તો આપણે એના જે મૂળ જે થાય છે એ મૂળના ભાગમાં જે એનો ખોરાકનો સંગ્રહ થાય છે એ મૂળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એવી કઈ વનસ્પતિ છે, એ મૂળા અને ગાજર. પછી એ સિવાય કઈ વનસ્પતિ એવી છે કે જેના એ પાંદડાનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો તમે જાણો છો કે મેથી અને પાલક
બરાબર, તો ઇમેજિના જે પાંદા હોય છે એ પાંદાનો ત્યાં ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાયની બીજી કોઈ પણ ભાજી હોય છે એ પાલક, તો એના પણ પાંદાનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય આપણે રસોઈમાં ઉપયોગમાં લેવાતું કોથમરી, એ તમે જાણો છો કે એમાં પણ આપણે એના પાંદાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે બીજ. એવી કઈ વનસ્પતિ છે કે જેના બીજનો ઉપયોગ થાય છે ખાદ્ય સામગ્રી તરીકે, તો એમાં છે મગફળી, ત્યાર પછી સરસો, સોયાબીન. તો આ બધા જે છે એના બીજ, એના જે વનસ્પતિના બીજ હોય છે એ બીજ માંથી તેલ કાઢવામાં આવે છે અને એ તેલનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે જે કઈ પણ વનસ્પતિનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ એના માત્ર કોઈ એક નહીં, પણ એના દરેકે દરેક ભાગમાં આપણે ક્યાંક ને ક્યાંક તો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી બધી વનસ્પતિ એવી છે કે જેના એક નહીં પણ એક કરતા વધારે ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એમાં આપણે સરસો જોઈ ગયા છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. થેન્ક યુ.